હવે ગુજરાત સરકારની તમામ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તમારા ઘર બેઠે. ક્લાસ 1-3 લગનની અનએકેડેમી લાવી રહ્યું છે પ્લસ સબસ્ક્રિપ્શન. તમે આની અંદર જો મારો કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, વધારે માહિતી માટે ત્યાં લિંક ઉપર ક્લિક કરો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે રીસર્વેના જે રેકોર્ડો છે એ તમારી જે સત્યો સુધારવા માટે, જે કે તમારી ખાતાની જમીન છે તેની કહેવાય ને કે માપણી કરવા માટેની જે અરજી છે, અરજી કરવાની સમયની અંદર કહેવાય ને મર્યાદાની અંદર વધારો કરવામાં આવેલો છે. કે જે ખેડૂત મિત્ર કહેવાય કે તે પોતાનું જે ખેતર છે કે વાડી છે એને રીસર્વ કરવા માંગતા હોય, બરાબર, કે એની અંદર કોઈ પણ જાતની ભૂલ થઈ હોય, તમારા 7-8 બારની અંદર ભૂલ હોય અને તે તમારે સુધારવી હોય, જમીન માપણી કરાવવી હોય, તો તેની અંદર જે તારીખ છે એ વધેલી છે તેના બાબતે એક પરિપત્ર આવેલો છે. તે ડિટેલની અંદર વાત કરીએ. રીસર્વે રેકોર્ડ કહેવાય ને જે પ્રોમોલેગેશન બાદ માલુમ પડતી જે સત્યો સુધારવા માટે કહેવાય ને કે વાંધા અરજી રજૂ કરવાની સમયની મર્યાદામાં કહેવાય ને એ વધારો કરવામાં આવેલો છે. રાજ્યની અંદર મિત્રો વાત કરીએ તો ખેતીની જમીન કહેવાય ને જે રીસર્વે માટે કહેવાય ને ડિજિટલ ઇન્ડિયાના લેન્ડ રેકોર્ડ કહેવાય ને એ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ કહેવાય ને કે DILRMP હેઠળ કહેવાય ને કે જે ખેતીની જમીન હેઠળ માપણી કરી છે, એટલે બરાબર જમીન માપણી કરી લીધી, તેની અંદર કોઈ પણ તમારી કોઈ અરજીની ભૂલ હોય તો તમે રીસર્વે પાછું કરાવવું હોય તો એ થઈ શકે છે. હાલ મિત્રો 33 જિલ્લાની અંદર કહેવાય ને કે આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. કહેવાય ને જે પ્રોમોલિગેશન પછી રીસર્વે રેકોર્ડમાં ખાતેદાર દ્વારા રેકોર્ડની સત્યો સુધારવાની રજૂઆત કરવામાં આવે છે. કાયદાકીય જોગવાઈ હેઠળ કહેવાય ને જે પ્રોમોલિગેશન કહેવાય એ પછી રેકોર્ડની અંદર સત્યો સુધારવા નારાજ કહેવાય અરજદાર જમીનને કહેવાય ને મહેસૂલ અધિનિયમ કલમ 203 હેઠળ કહેવાય અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલ હેઠળ કહેવાય ને કે જે અપીલ રાહે જે દાદ મેળવવા વિલંબ, ખાતેદાર હેરાનગતિ, વકીલાત ફી ભરવી પડે, અન્ય ખર્ચ કરવું પડે તો એ ભોગવવું ન થાય એના પહેલાં કહેવાય ને કે આ તમે કરાવી શકો છો. આ બાબત કહેવાય ને કે વિભાગો દ્વારા કહેવાય ખાતેદારની જે રિસર્વે જે પ્રોમોલિગેશન થયેલી સતી છે એ સુધારવાની જે તારીખ છે છેલ્લી તારીખ હતી 31-12-2019 હતી, તો એની અંદરથી જે સુધારો કરી અને કહેવાય ને કે તારીખનો વધારો કરવામાં આવેલો છે, તો એ તારીખ છે એ 31-3-2020 સુધી છે આ તારીખનો વધારો કરવામાં આવેલો છે. આથી આવા ખેડૂતોને ખાસ યાદ રાખવાનું કે અરજી કરવાની તક છે, મળી છે, તો તમારે કોઈ પણ સતી હોય, તમારી જમીનની અંદર કોઈ પણ જાતની ભૂલ હોય તો રીસર્વેની તમે અરજી કરી શકો છો. 31-3-2020 સુધી આ અરજીને લંબાવવામાં આવેલી છે. તો હાલ આ એક ન્યૂઝ મળી રહ્યા છે, તો અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ કહેવાય ને કે આ વિડીયોને અવશ્ય શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો બીજા મિત્રો સુધી વિડીયોને શેર ન કરેલો હોય અને ઘંટડીનું નિશાન પ્રેસ ન કરેલો હોય તો બીજા મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર પણ કરી દો ચેનલ.